નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. સંસ્કૃત વિષય ધોરણ 9 એમનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. વિભાગ બી એના સોલ્યુશનની આપણે શરૂઆત કરીશું. રાઈટ, ઓલરેડી વિભાગ એનું સોલ્યુશન આપણી ચેનલ ઉપર અપલોડ કરી દીધું છે. અહીં વિભાગ બીનું સોલ્યુશન જોઈશું. પ્રથમ પ્રશ્નની અંદર આપણને યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની પૂછાશે. કોઈ પણ બે ખાલી જગ્યા તમારે ભરવાની છે અને દરેક ખાલી જગ્યામાં બબ્બે ખાલી જગ્યાઓ હશે. તો અહીં હું ફટાફટ જવાબ ટીક કરતો જઉં છું. વિડીયોને પોઝ કરી અને સ્લાઇડ સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને જો પીડીએફ જોઈતી હોય તો મને કમેન્ટ કરજો, એટલે હું તમને પીડીએફ પણ ઉપલબ્ધ કરાવી દઈશ. તો આ પ્રકારે કંઈક એમના જવાબ આવે છે મિત્રો. ત્યારબાદ આગળ વધીએ, આગળની સ્લાઇડ ઉપર જઈએ. તો જવાબ હું તમને ફટાફટ ટીક કરી આપું છું. રાઈટ, મેથ્સ, વિજ્ઞાન, એસએસ એમના સોલ્યુશન પણ આપણી અન્ય ચેનલો ઉપર અપલોડ થઈ ચૂક્યા છે, જે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક ઉપલબ્ધ છે, ત્યાંથી તમે એ જોઈ શકો છો. પ્રશ્ન બે ની અંદર કૌંસમાં આપેલા શબ્દનો પ્રયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો જે અંડરલાઈન કરેલો શબ્દ છે એ કાઢી નાખવાનો છે અને એની જગ્યાએ તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. રાઈટ, તો આ પ્રકારે તમારે દ્વારિકાઃ કશ્ય આજ્ઞામ અપિન પ્રતિક્ષંતે, તો શબ્દ કાઢીને ત્યાં તમારે સીધું શું કરવાનું છે, પ્રશ્ન અંડરલાઈન કરેલો શબ્દ મૂકી અને પ્રશ્ન બનાવી કાઢવાનો છે. તો આ પ્રકારે ફટાફટ જવાબ જોઈ લેજો. આગળ વધીએ. નેક્સ્ટ છે પ્રશ્ન 3, જેની અંદર ગદ્યખંડ આપેલો હશે એના પરથી પ્રશ્નો અને એના ઉત્તર તમારે સંસ્કૃત ભાષામાં લખવાના છે. તો અહીં પ્રશ્ન અને ઉત્તરો સાથે આપી દીધા છે, એટલે એના ઉપર આપણે ડિસ્કસ નહીં કરીએ, એનો સમય નહીં બગાડીએ. રાઈટ, તમારે ગદ્યખંડ જોઈ જવો અને વાંચી જવો, એના આધારે તમારે સંસ્કૃતમાં એમના જે પ્રશ્નો છે એમના ઉત્તર લખવાના છે. તો બીજો ગદ્યખંડ પણ અહીં આપી દીધેલો છે. હું થોડી વાર માટે વિડીયોને પોઝ કરીશ, તો તમે એમનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્રીજો અને ચોથો ગદ્યખંડ આપણી સ્લાઇડમાં છે. રાઈટ, ચોથા ગદ્યખંડના પ્રશ્નો અને એમના ઉત્તર. ત્યારબાદ ચોથો પ્રશ્ન, રેખાંકિત પદોને શુદ્ધ કરી અને વાક્ય ફરીથી લખવાના છે. તો જ્યાં જ્યાં સુધારો છે એ પદોને રેખાંકિત કરી આપ્યા છે, તો એની જગ્યાએ સુધારેલા શબ્દો નીચે તમને આપેલા છે. રાઈટ, એ તમારે અહીં મૂકી અને આખું વાક્ય જે છે એ ફરીથી લખવાનું છે. તો આવા 7 વાક્યો તમને અહીં આપેલા છે. અક્ષર થોડા કદાચ નાના દેખાતા હશે તમને, તો પીડીએફની અંદર તમે એને ઝૂમ કરીને જોઈ શકશો. પીડીએફની લિંક પણ ટૂંક સમયમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવશે. તો મિત્રો, અહીંયા આપણા સેશન બી પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર સેક્શન સી એમની આપણે ચર્ચા કરીશું. તો જે મિત્રોએ સેક્શન એ ન જોયો હોય એની લિંક પણ અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોઈ શકો છો. તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં.